आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર સિલ્વર સ્પૂન હોટલ ખાતે હાલમાં દિલ્હીથી મુંબઈ બની રહેલ નેશનલ હાઈવે નંબર 56 માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દાહોદથી વાપી સુધીની આદિવાસીઓની 73 એએ ની જમીનોની પાણીના ભાવે ખરીદવાની 1956 ની જંત્રી મુજબ 1 હેક્ટરના 7,50,000 આપીને ખેડૂતોને ખેડૂત તરીકે ખતમ કરી નાખવાનો કારસો રચાઈ રહ્યો છે અને આ દેશના વિકાસમાં ડેમ હોય, કોરિડોર હોય કે અન્ય વિકાસની યોજના હોય તેમાં સૌથી વધુ યોગદાન આદિવાસી સમાજે આપ્યું છે। તેવા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના 69 જેટલા ખેડૂતોની જમીન આ હાઈવેમાં જઈ રહી છે। તે વખતે ડેડિયાપાડાના ધારાસભ્યએ દાહોદથી વાપી સુધીના ખેડૂતો સાથે બેઠકનો દોર શરૂ કરીને एकत्रित थई आदिवासी समाज ने जई रहेला नुकसान माटे पद्धतिसरनु रणसिंगो फूंकवानुं आह्वान कर्युं छे। आज रोज तेओ छोटाउदेपुरना जे खेडूतोनी जमीन नेशनल हाईवे नंबर 56 मां संपादन थवानी छे तेना माटे तेओए आगेवानी करवानी बाहेधरी आपी हती અને કહ્યું હતું કે ભૂતકાળમાં રાજપીપળાના ભદામથી વાવડીના રસ્તા માટે જે તે વખતે જગ્યા આપી તેઓને માત્ર 15 લાખ રૂપિયા મળ્યા હતા, ज्याजे करोड़ों रुपया चूकववामां आव्या छे। तो आपणे 2013 नी जंतरी मुजब नाणां चूकववामां आवे अने विकासना विरोधी नथी तेम कह्युं अने समयांतरे विविध कार्यक्रमों योजी योग्य न्याय न मळे त्यां सुधी झझूमता रहीशुं तेम वसावाए जणाव्युं हतुं। आ बैठकमां आम आदमी पार्टीना यशोदान घड़वी, आम आदमी पार्टीना जिल्ला प्रमुख राधिका राठवा, अर्जुन राठवा अने तेओनी साथे छोटाउदेपुर जिल्लाना आगेवानोनी उपस्थिति रही हती। आपणा विस्तारना घणा प्रश्नो छे तो ये बाबते पण आवनार समयमां आपणे बधा एकबीजाना मार्गदर्शन हेठळ एकबीजाना सूचनोथी आवनार समयमां आगळ वधीशुं अने आ नेशनल हाईवे बारोबार संपादन जे सरकार करी रही छे ए प्रोजेक्टो एमना साथीओना छे ए तमाम प्रोजेक्टो ए सरकारना मदतियाओना छे। एटले अमे अगाऊ पण ईसुदानभाई, मनोजभाई अने अर्जुनभाई गई काले पण आ बाबते विस्तृत चर्चा करी छे। तमाम पुरावाओ आदिवासी समाजे જ્યારે પણ દેશના વિકાસની વાત આવી છે ત્યારે ઘણું યોગદાન આપ્યું છે અને ભૂતકાળમાં એ ડેમો હોય કે સરકારના કોઈપણ પ્રોજેક્ટો હોય એમાં પોતાની મહામૂલી જમીનો આપીને પોતે વિસ્થાપિત થયેલા છે। આજે ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરિટીના 20/10/2022ના ગેજેટથી જે દિલ્હી મુંબઈ ફોરલેન માટે જે નેશનલ હાઈવે 56 નંબર પર જે સ્ટેટ હાઈવે હતો એને એક્સપ્રેસ વે બનાવવા માટે જમીન સંપાદન જે ચાલી રહેલું છે એ જમીન સંપાદન માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ જાતના પર્યાવરણની મંજૂરી લીધા વગર, કોઈપણ જાતની મંજૂરી જમીન માલિકની લીધા વગર, ગ્રામસભાની પરમિશન વગર અને પબ્લિક હિયરિંગ વગર આ અનુસૂચિત વિસ્તારમાં પેશા એક લાગુ હોવા છતાં એનું ઉલ્લંઘન કરીને બારોબાર પોલીસના બળે જમીન જ્યારે સંપાદન કરવામાં આવી રહેલી છે ત્યારે તેનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ। નેશનલ હાઈવે ઓથોરિટીએ મૂળ માલિકો જે જમીન માલિકો છે એમની મધ્યે આવીને એમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ જમીન સંપાદન નેશનલ હાઈવે ઓથોરિટીના 1956ના જંત્રીભાવ પ્રમાણે નહીં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અંડર સેશન 2013ના જંત્રીભાવ પ્રમાણે થવું જોઈએ। સાથે સાથે એમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે ખેડૂતના બાગાયતી પાકોનું શું વળતર આપવાના છે, ખેતીલાયક જમીનનું શું વળતર આપવાના છે, એને જમીનનું શું વળતર આપવાના છે। રહેણાંક ઘણા ગામો આખાને આખા ગામડાઓ ઉઠે છે, રહેણાંક ઘરો જાય છે તો એ રહેણાંક ઘરોના શું વળતર આપવાના છે, કોમર્શિયલ મકાનોનું શું વળતર આપવાના એની કોઈ સ્પષ્ટતા નથી। ત્યારે અમે આજે છોટાઉદેપુર ખાતે એ 69 ગામોના ખેડૂતો સાથે આજે અમે મિટિંગ કરી છે અને આવનાર સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી જે ભરૂચ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી છે ત્યાં પણ અમે જવાના છે અને આ જમીન સંપાદનમાં ન થાય અને જે હયાત રોડ છે એના પર જ રોડ બને અને કોઈપણ જગ્યાએ બાયપાસ કાઢવામાં ન આવે એ અમારી માગણી છે અને અમે સ્પષ્ટપણે સરકારને જણાવવા માગીએ છીએ કે હવે આદિવાસી સમાજ આ 73AA ની જમીનો એક ઇંચ પણ આપવા તૈયાર નથી। અમે જીવ આપી દઈશું પણ જમીન આપવા માટે અમે સહમત નથી।